बेटा माया आज भाई करमचंद पढ़नी ना आयो तू बेटा आटली बड़ी क्रोध में बापूजी तमे बधा नौकरों ने मोड़े चढ़ाओ छो जेने काम छीनिए ए बीजाने सोपे अने जेने हाकल करे ए मोड़ो समझाड़ा करे बेटा हाकल दईए पण हड़वे एकथी दईए मानस मात्र मानसाई थी ज मानस बने छे जा समता राख आज तो मोगेरो दिवस कहेवाय गाणी अरे सांभळो छो तमे जा विहार वाटिका मां माजन त्यानी वाट जतो बैठो हशे अरे जमाईराज क्या छे देखा था क्या मुझे अरे भाई आ रियो जमाई क्यों के घर जमाई बाकी मारा बापे मारू नाम एनी बहन ने पूछी ने बराबर पाड्यो छे पानाचंद अने मारा मा नाम एवा गुण पण छे आखो दी पाना भेरवा करो छो आ तो हारा पड़ता तमारा तमे मने घर जमाई राख्यो तो हे तमारे आंगणे आनंद किल्लो करू छो એ તો તમને એવું લાગે છે કે તમે ઘર જમાઈ છો હા ઈ વાત હાચી બાકી મારા સસરાજી તીરથ જેવા છે અને તમે તીરથના ધામ જેવા છો બાકી તમારી દીકરી તો માયા જાળ છે શું કહ્યું નહીં નહીં એટલે એમ કહેતો તો કે આ માયા જાળમાંથી નીકળવું બહુ કઠણ છે હા તો ઠીક હું એમ કહું છું કે અણવર બન્યા છો તો કંઈક કામ કરો હા તે હું તો કામ કરીશ પણ પછી તમે શું કરશો મારે તો ગરબે રમવા જવું છે આહા ગરબે રમો ત્યારે ઠેસ જરા હળવેકથી મારજો મારું આખું કુટુંબ જાણે અહીં જ છે અરે કોઈ છે पानी आप सो आओ बापूजी एक कर्मावस्थी बे स्त्रियों दया ने माया एक मंगल मूर्ति और बीजी कारमी ककड़ाटनी एक बोले तो मोढ़ा माथी फूल जरे ने बीजी बोले तो कान माथी कीड़ा करे કર્મ ગયો છે ત્યારથી હું જોયા કરું છું કે તે ન તો ગાયું ન તો કોઈની સાથે વાનથી વાતો કરી ઘરમાં આઠ આટલા માણસો છે તો એ હંધાય કામ તું જ કરે છે દીકરી તે જે આદર્યું છે એને તપ કેવું એને સંયમ કેવો કે મર્યાદા કેવી કે ધર્મ કેવો બાપુજી આ બધા જ ગુણો જ્યાં ભેગા થાય એને તો તીરથ કહેવાય તીરથ જ્યારથી તમે અહીં આવ્યા છો ત્યારથી હારું બોલ્યા હો તો આજે જ બોલ્યા છો પણ મને કોઈ બોલવા દે તો ને ભાઈઓ આજના મેળામાં શેઠ આપણા મહેમાન છે શેઠ આવો મેળો દર 6 મહિને અહીં ભરાય છે આ મેળામાં જાનના મેળ મળે છે આખી રાત ઉત્સવ ઉજવાય છે પરોડિયું થાય ઈ કેરે પોતપોતાના સૌ પસંદગીના પાત્રો લઈ યુગલો આવે આશીર્વાદ લે અને પછી પતિ પત્ની બની જાય શેઠ આજનો મેળો તમે માણો આવતીકાલે તમારે આ પાઠ પર બેસી અને સૌને આશીર્વાદ આપવાના છે શામલી થવા દે મેળાનું ગીત મેળો માણવાને બદલે તું અહીં તું તો એવી જગ્યાએ બેઠો છે કે કોઈ ગોતે તોય ન મળે તો તમારે જવું પડશે મુખી મારી વાત જોતા છે શેઠ પેલું સામે છે એ અમારી કુળદેવીનું મંદિર છે આજે નવા નવા જોડકા ત્યાં પગે લગવા આવશે તું ચાલીશ ને મારી સાથે સાંભળી તું તો સો ગાંડી છે મંદિર આવીને હું શું કરીશ મેં તને એકવાર કીધું ને કે હું પડનેલું છું એ હું કાઈ ન જાણું તારે મારી હારે આવવું જ પડશે જો લાલ ફૂલ પડશે તો હું સમજીશ કે દેવી પ્રસન્ન છે ને તારે મારે હારી પરણવું જ પડશે ને જો પીળો ફૂલ પડશે તો દેવી નારાજ છે એમ હું સમજીશ બે માંથી એક પણ ફૂલ ના કરે તો ના કરે તો અમારી કન્યાથી ન જીવાય અભાગી ગણાય કમનસીબ ગણાય કાં તો દરિયામાં સમાઈ જાય ને કાં તો પેટમાં છરી ખોસી દે પણ અમારી દેવી અમને નિરાશ ન કરે સાંભળી મારો નિર્ણય અફર છે તારું મન મનાવું છું જો હું તો ખરો કે ફૂલ પડે છે
કે નથી પડતો માં શેઠની ઈચ્છા હોય કે ના હોય પણ જગદંબા મેં એને માન વચન અને કરમથી મારો માન્યો છે જો તને આ માન્ય હોય તો લાલ ફૂલ પાડી આશીર્વાદ દે માં દેવીએ જવાબ દઈ દીધો અરે માલા મને મુખી તમારી વાત જુએ છે હું ઉપર આવું જરૂર નથી હું દેવીના દર્શન કરીને આવું છું ચાવડી ચાલ ના શેઠ તું જા ભાગાડો કઈ નહીં હું તો એમ પૂછું છું કે શેઠ તમે એકલા જ છો ને ના મારી હારે છે ને હારે છે કોણ બીજું કોણ હોય તારી ઈષ્ટ દેવીની શક્તિ બીજી રાત્રિ ત્રીજી ચંદ્રમાની ચાંદી અને ચોથો 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 કોણ તું ના નહીં અરે હું તો એમ પૂછતો હતો કે તમે એકલા જ છો ને હાલો ત્રીજી વાર ત્યાં આ સવાલ કર્યો અને ત્રીજી વાર હું તને માફ કરું છું તું જાણે છે જાણે છે કે સમાજ જેટલો તારો છે એટલો મારો છે હવે પછી આ બેઅદબી ન થાય એ મારું અપમાન છે સમજો કાળુ ભાઈ કેળીના જાણકાર હોવાથી તું જ મોરથા ચાલ ચાલ અરે શેઠ આવી ગયા શેઠ ઘણું મોડું કર્યું મુખી માતાજીને મંદિર ગયો શેઠ મંદિર નથી આવ્યા આખી રાત ત્યાં જ રહ્યા હા મેળો માણ્યો નહીં માણ્યો ને ત્યાં જ માનવા જવો હતો સારું સારું બધી તૈયારી થઈ ગઈ છે અમે તમારી જ રાહ જોતા હતા યુગલો પણ આવી ગયા છે પાઠ પર બિરાજો અને સૌને આશીર્વાદ આપો આવો યુગલો આવી ગયા મુખી હંધાય આવી ગયા પણ મેળો માણતી શામળી હજી કેમ દેખાણી નહીં શામળી બેટા તું અહીં મને હતું કે આજે જેવી પ્રભુની ઈચ્છા બાપુ તમારો અવાજ કાયમ સિંહ જેવો સાગર દેવના ઘુગવાટ જેવો સમંદર આજે કેમ મોડો પડ્યો દીકરી ત્રણ મેળા ગયા તોય હું આશીર્વાદ ના આપી શક્યો આજે મને એમ હતું કે હું તને આશીર્વાદ આપી શકીશ પણ આજે એમ ન બન્યું શું નથી બન્યું શું વાત છે શેઠ તમે તો યુવાન છો તમને ફરજનો ખ્યાલ ક્યાંથી આવે બાકી અમારું જીવન એક દરિયાનું જીવન આજે અહીં તો કાલે ત્યાં ક્યારેક આવ્યા તો ક્યારેક ન આવ્યા શેઠ હવે છેલ્લી ઈચ્છા છે શામળીના લગ્ન લેવાની એને આશીર્વાદ દેવાની મુખે જેવી ઈશ્વરની ઈચ્છા હોય એમ જ થાય અને શામળી શામળી તો શામળી છે ઓકે હું જાઉં ભલે ભલે શેઠ મારી એક વાત માનીશ હા હા જરૂર માનીશ તો હાલ મારી હારે
संतों ने प्रणाम, देवों ने आदेश, बैठेलाओं ने नमन। हूँ अंदर आऊ मां? शामली, हरे रजन केम कई बोलतो नथी? माथा में कई राई भरी छे कि कान में पुंगड़ा घाल्या छे? शेठ के बोल ले। हूँ शू बोलू? मने कई खबर नथी। मां, हाले आवेलो जन परदेशी छे। तमे आवानु को तो आवान करीने आवी। आओ। पूनम नी खबर छे ने? हाँ। केवी होई पूनम? समझी नहीं मां। मृगच्छनी नक्षत्र विष्णु वरण, आवती पूनम नो चंद्रमा हजार वर्षे आउ मुहूर्त आवे, आ बार छीके तो मोती आपे, कन्या ना उदरमा बालक नी मई नवीनता प्रगटावे, का युगल बन्या नहीं ने? मां, तू आशीर्वाद देने? आशीर्वाद तो देवी है दई दीधा छे, तारा हाथ नी माई पपीळू फूल छे ने, जा आवती पूनम नु फल तारा कर्म मा नथी। आवती पूनम? शेठ, 1000 वर्षे एक वार एवं मुहूर्त आवे छे के जे युगल होय ने ए रात्रे जोड़ू साथे शैया करे, एने एवो दिखरो थाय कि जेने छीके मोती झरे, ने जेने छीके मोती झरे ने शेठ, एना दिवसो भरेला भरेला रहे। केम शेठ, निसासो केम नाखे छे? बेडू छलकावु छे? शामळी, असंभव ने संभव शू काम करे छे? जखम पर मल्लम चोपड़वाने बदले मीठू भवरावे छे। ना शेठ, मैं मारु हय्यू ने हाथ बेउ तने दीधा छे। तू माने के न माने, मारी देवी माने के न माने, पण मैं तने मारो मान्यो छे, तू मारो ज छे, हवे मारी पासे थी तने कोई छीनवी नहीं सके। तारू सुख एज मारू सुख, तारू जीवन एज मारू जीवन। बोल शेठ, जाऊं छे वतन, लई जाओ तने। पण शामळी, मुहूर्त तो छे ज नहीं, पण केवी रीते छोड़ीश? शेठ, सारा काम ना बधा सारा मुहूर्त, तू हा पाड़ के मारग मोकलो करवानु मारू काम, ते हजु शामळी ने ओळखी नथी। पण बानु शू करशु? मौसाड़ जवानू। जवु तो छेज, पण जवु के भी रीते? ए तने काले समझण पड़छे, तू जा सुई जा ने सपना जो, हूँ आ चाली। अभी? हाँ, अभी क्या पानाचंद भाई? हाँ। इमने के वावड़? वावड़ तो कहीं न थी। इमने के थियो तो नहीं होइने? अरे तमे फिकर करो मां, दरिया देव एनु रुवाणू ही फरकवा न दिए, एने उनी आंच नहीं आवे। अबे तमारी बात पूछू, तमे तमारी काया माथे शु कम जुलम गुजारो छो? घर मां आटला बधा नौकर होवा छता घर नु बधुज काम तमे जाते करो छो, हगी दीकरी न करे एवी बापूजी नी चाकरी करो छो, अने बदला मां एक टंग पूरू जमताई नथी। केवु कोणे कहू तमने? अबे के कोण नजरे देखाय छे, अने काल हवारे मारो हाड़ो आवशे तई हूं एने शू जवाब देईश? भाभी, दाड़ा तो आम वीती जशे। आलियो, तमारा माटे दूध लाव्यो छो, पी लियो। अरे सांभळो छो, कहू छू क्या छो, ए क्या गुडाना छो? आवे मारा आ भवनी बाईडी अने ओला हात भवनी वेरण। अरे भाई आऊ छू, आ दूध पी लियो। ना, तमने मारा समछे पानाचंद भाई, पाछू लई जाओ। तमे तो मने हम देने हलवाड़ी दीधो, हवे दूध नो दूध मा अने ओलू पाणी नो पाणी मा। ओहो, अली ककड़ा करे, घर मा कोई ने हक लेवा नहीं दिए। बोल, હું કામ બોકા નખત, હું મારું કામ પડ્યું છે એમ? હા, એટલે તમે ઉપર ઘલાણા હતા એમ ને? તે હું તમને એમ કહું છું કે આખો દી ઉપર ને ઉપર ઘલાણા રહો છો, કે ત્યાં તમારો કઈ દાબડો ટાટ્યો છે? ઈ જોગ મે તો નીચે ટાટ્યો નથી મિલતી। હવે તારો ટાટ્યો ક્યાં ઘર માં ટકે છે કે તને ખબર પડે? અરે ઈ બિચારી કેટલું કામ કરે છે, બાપુજી ની કેટલી ચાકરી કરે છે, અને તું હગી દીકરી હોવા છતાં કઈ કરે? આહા, એનું કઈ બહુ ઉપરાણું ટાણો છો ને, ઈ તમારી હગલી થાય છે? મે બે, તમારે જે કે કેવું હોય ઈ મને કહો, પણ મોટે મોટે કે ના બોલો। બાપુજીની તબિયત સારી નથી એની તો તમને ખબર છે ને? તમે તો કઈ બોલતા જ નહીં, આખા ઘરને મારી સામે ઉશ્કેરો છો। હું ઉશ્કેરું છું? હા હા, તમે તો છો છપક પગા, આવતાની ભેગા મારા ભાઈને પરદેશ વેઠો પડ્યો, બાપુજીને પથારી ભેગા કર્યા, અને હવે હવે જાત જાતના ચરિત્ર દેખાડો છો, તમારા ગોરખ ધંધાને મને હંધીએ ખબર છે। બેન, આવું કાનમાં કીડા પડે એવું શીદને બોલો છો? મારાથી નથી સહન થતું। એ ન સહન થતું હોય ને તો ઘલારો તમારા ઓરડામાં। કામ કઈ કરવું નહીં અને કામ કરવાનો પાછો ડોળ કરો છો,
अबे आओ बदू बोले ना बिचारी ना कुकाम नकामी बाड़ा बोलता ज नहीं तमे तो काई बोलता ज नहीं तमरु काय हमारो नथी अरे अरे पण माया ए महामाया एम दखाई जामा कहू जो मन्ना भी पड़से ओहो पण तू एम दखाई ने मने धोयेला मुड़ा जेवो न करी ना माया महामाया अरे पण मारी वात तो सांभळ हूं शू धूळ सांभळू आ तो धूळ सांभळ जाओ हूं तमारे हरे नहीं बोलू अरे तू मारी साथे नहीं बोल तो पची हूँ सांभळी छु हूँ तो ठीक अपनू घर शू सांभळशे अरे आ आखू गाम शू सांभळशे अरे आ गामना कानो विचार करीने तो कांक बोल माया माया ओ महामाया जा जा बापू हाँ बेटा मारे थोड़ा ती मौसाल जावू छे मौसाल जावू छे घणे वर्षे तने मौसाल सांभळ्यो पण दीकरी आठ दिनो रस्तो छे दरियो तोफानी छे हजु सुधी कोई वाण निकळ्या नथी ना बापू हूँ तो जईश ज बेटा मारू जे कई जीवन छे ते तू छे सकल समाज नी समृद्धि तू छे मारा जीवन नु साचू सुख तू छे दीकरी पण बेटा शाम मारी शाम आज आम ढीली थाय ते केम चाले तारे जवू छे ने तो जजे दीकरी अंदर आओ 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 शेठ आटली मोड़ी राते कोटतू ना तू એટલે તું જરા આટો મારી આવ શેઠ ગોટતું ન હોય તો જાઓ સામલી ભેળા એના મોસા વિચાર કરીને જઈશ વાળ વટાના વેપારીએ દરિયાખેડની વાત વળાય વિચાર કરવાનો ન હોય શેઠ હું તમને રજા આપું છું જાઓ કરો તૈયારી તમે કહો છો તો જરૂર જઈશ કા શેઠ મોડો આવ્યો ને હા સામળી પાછળ રહી ગયો શેઠ અહીં પાછળ રહી જવું સારું પણ જીવનમાં પાછળ રહી જવું એ બહુ ખરાબ અમે તો એમ કહીએ કે જે પાછળ રહી જાય આદમી જ નહીં ને જે આદમી હોય તે આગળ જ રહે ચાલ હાલ બેહી જા શેઠ ભાર ના લાવ તો એમ કીધું તું ને આમાં તો આપણે ભાર દેવાનો હોય આમાં તો ન હોય પાટ્યું ને ન હોય શળ કેતીઓ તો કિનારે મેલી દઉં કેતીઓ તો દરિયામાં ડૂબાડી દઉં શેઠ મેણું ન માર ચાલ બેસી જા અરે આને તો કછોટો મરાય ખુલ્લું ના મેલાય ભલે પલડે પલડ્યું હશે તો કોક દી નીચો વાશે કોક દી સુગા વાશે ચાવડી એક વાત પૂછું હવે કાઈ ના પૂછતો અહીંયા તો માલમ ટંડલ બધું હું જ છું ચાલ બેસ ઓકી શું છે શેઠ ક્યાં દેખાતા નથી અને શામળીએ દેખાતી નથી હા ઈ ગઈ ક્યારે ઈ તારે પૂછવાની જરૂર નથી મને કીધું તો હું પગાડી દેત તારે મહેનત કરવાની કોઈ જરૂર નથી ઠીક છે પણ રાત બહુ ઉજળી છે મને ખ્યાલ છે આજ અંધારી આઠમ છે નહીં 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 હું તો એમ કહેતો તો કે બાર તારા પણ ખીલ્યા છે તારા ખીલ્યા હોય તોય ભલે અને ન ખીલ્યા હોય તોય ભલે જાઓ જઈને સુઈ જાઓ ભાભી ઓ ભાભી આજે પૂનમ છે ગર્ભે રમવા આવું છે ના બા કાય વાંધો નહીં આ તો બાપુજીએ કીધું તું કે ભાભીને લઈ જજે એટલે કહ્યું મારે આવવું હોત તો કોઈ પણ પૂનમે આવી શકી હોત તમે જાઓ તો ઠીક છે દરવાજો બંધ કરજો અને બારણું વાંચજો પાછા હવે એના નસીબનું બાયણું તો કેદીનું વર્થાઈ ગયું છે તું બહાર જા ને તે બાયણું બંધ કરીને જાજે ઉઘાડા બાયણામાંથી કૂતરા આવીને હવેલીમાં આટા મારી જાય છે સમજી આ બે બેગડી મારી આરે તમારી પાસે શું બેસવાનું હા મારી પાસે શું બેસવાનું આનું નામ માયા ને ઓલીનું નામ દયા આના મોઢામાં મેણાનો પાર નહીં ઓલીના જીવતરમાં દુઃખનો પાર નહીં ઘરમાં આટલા બધા નોકર હોવા છતાં આખા ઘરનો ઢતડો એની પાસે કરાવે છે મને તો મારા કરતા એના સંતાનની દયા વધારે આવે છે એ ભગવાન તું આ દયાનું ભલું કરજે અને આ માયાનું એનું એ ભૂંડું ન કરતો એ ભગવાન દયાનું ભલું કરવા ક્યાંકથી ઝટ કરમચંદ ને મોકલ જો શામળી મારી હવેલી લે શેઠ મારા વચન પ્રમાણે તને અહીં લઈ આવી હવે અહીંનો જાણકાર તું શામળી શામળી આ મારો બગીચો છે પંડિત ઠીક છું ને શેઠ અમારી નાતમાં અમે એમ ચોરની જેમ ન જઈએ કાં ઝાંપો નથી છીડું શીત ને પાડીએ છાના શીત ને જઈએ અરે ગાંડી છાના આવ્યા છીએ છાના મળીશું અને છાના નીકળી જશું ના શેઠ
एक तो पूनमनी रात मळवानी रात मळ्या पछी निकळवानी रात निकळ्या पछी एने माते रातना ओळा उतरशे चार चार रात्रि भेळी थाशे तो एने कोण बचावशे अमारा बाई माणसनी शू जीवन छे शू जिंदगी छे एनी तने खबर छे हा सांभळी मने खबर छे ना शेठ तने नथी खबर तारे समाज ने केवू पड़शे नात ने केवू पड़शे तारा बाप ने केवू पड़शे केवू होत तो दिवसे नो आवत आ तो तारी हट खातर मुरो साचवा आव्यो छो हवे मोडू करमा शेठ शेठाणी ने तो बतावीश ने हाँ हाँ जरूर बतावीश अही लेने आवीश तू वाचो जे ઓચિંતા ના ધીમે બોલ તોય જગી જશે મારે ઓચિંતા આવી પડ્યું છે હજાર વર્ષે જે મુહૂર્ત નથી આવતો એ સાચવવા હું આવ્યો છું મુહૂર્ત હા મુહૂર્ત હું તને બધી વાત કરું છું હા મારે જવું જોઈએ બાપુજીને મળ્યા વગર જશો હું મુરત સાચા બાદ એમ તો બાપુજીને મળું તો એ મને બહુ ગેલો કહેશે હું આપના કાફલા સાથે તરત પાછા આવીશ હા હાલ મારી સાથે ક્યાં બિહાર પાટીકામાં હું નીચે નહીં આવું એ તારે આવવું જ પડશે ખબરાય વિના હવે હવે કોઈ વિઘન નહીં આવે વિઘનને ખાઈ જાય એ હું પાત્ર મારી હારે છે હાલ 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 તારી બધી જ વાતો અમે મને કહી દીધી છે બેન આજ કે તું મારો પાલો પાછો તારી શું વનવાર કરી શકું રાત નાની જીવન મોટું હું તને શું આપું તું શું આપીશ તારે આપવા જેવું કાંઈ રહ્યું નથી મારે માંગવા જેવું કાંઈ રહ્યું નથી સાંભળી ફરોડ થવા આવી છે આપણે જવું જોઈએ શેઠ દુષ્યંતે તો શકુંતલાને નિશાની રૂપ વીટી આપી હતી તું કાંઈ નહીં આપે જોજે હા સંભાળજે ખોટી નહીં ચાલ શેઠ બાપુ અરે આવી ગઈ બેટા મોસાળમાં મજા આવી ને આપણી ગરીબની શું મહેમાન ગતિ હોય પણ શેઠને ત્યાં ખૂબ મજા આવી એમ શું ત્યાંના ગાણા શું ત્યાંની મોજ ને શેઠને હું દરરોજ મજવામાં ફેરવતી હતી કેમ શેઠ મજા આવી ને હા ઘણી વખત જીવનમાં એવી મજા આવે છે જે કહેવાની નથી હોતી મુખી હું થાકેલો છું કાલે મળીશું ભલે
दीकरी तू आराम कर। आगो खास मने भार लागे छे। तुले भार ओछो करी दे। चांगली मसाले जी आवी। हूं गमे त्या जाओ, तारे पंचायत करवानी शी जरूर छे? नहीं शाम, तारी पंचायत करवाड़ो बीजो कोई नथी, એટલે તમારે પંચાયત કરવી પડે છે। મારો માણસ જઈ આવ્યો, ઈ કહેતો તો કે શામળી મોસાળે નથી ગઈ, તો પછી ક્યાં ગઈ હતી? પણ મર્યા કુવામાં। तू गमे त्या जाओ, तारे पगी बनवानी शी जरूर छे? नहीं श्यामली, तू गमे त्या जाए मां मने वांधो नथी, पण बीजा कोई नी जोड़े जाए एमा मने वांधो छे। हां, कारण के तू मारी छे श्यामली, मारी।
करमचंद 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 हूं तेरे चिंतो नहीं रहवा दू काड़ू ई पगलू उतावड़ केवा छे इमा तू नहीं फावे ने तारा हाथ में कई नहीं आवे शामणी जोती हो तो पहला मुखी ने खत्म कर मुखी ने हां એટલે એક પંથ ને દો કાશ થશે મુખી મરતા મુખી પદ મળશે અને મુખી પદ મળતા શામણી મળશે શીટ શામણી તું આટલી મોડી રાત્રે અહીં શેઠ મને ખરા સપનું આવ્યું કાળુએ તારી છાતીમાં છરો ભોકી દીધો અરે એની શું મજાલ છે શામળી સવારે જે કઈ બન્યું હતું ને ઈ તારા સપનામાં આવ્યું હમ શામળી તારું ઘર ફાડી ગયું બાપુ નહી બચાવ અમારી સામળી તમને સોંપું છું શેઠ તમારે અહીંયા આવતા મેળા સુધી રોકાવું પડશે મારી સામળી નો વિવાહ કર્યા પછી મારી ગાડી બીજાને સોંપી અને પછી તમે અહીંથી જજો શેઠ પછી જજો શેઠ મને વચન દો વચન આપો વચન આપું છું હું રોકાઈ જઈશ શામળી શામળી આ શું દમ લાગ્યો છે દરિયામાં શેઠ આગ લાગી હોય દરિયામાં એવું લાગે છે શામળી હું જાણું છું કે સોપારણ રતન જેવા મુખી હાલી ગયા બસ મને લાગે પણ હિંમતથી કામ લે તને ગમે એટલા દિવસ રહે ન ગમે તો ભાઈ આજે મારે ત્યાં મારા ઘરના દ્વાર તારા માટે હંમેશા ઉઘાડા છે શેઠ હવે તું જા તારી ઘરવાળી તારી રાહ જોતી હશે તમને પુરુષને શી ખબર કે અમારા સ્ત્રીઓમાંથી કયા દુઃખ આવી પડે છે મારા માથા પર હવે ક્યાં દુઃખ આવવાના બાકી રહ્યા છે નાનપણમાં માં ચાલી ગઈ ભાઈ તો હતો જ નહીં ઉંમર લાયક થઈ ત્યાં બાપ ચાલ્યો ગયો પણ અમે તો દરિયાના તોફાનમાં ઝઝૂમનારા એને માથે અચાનક જો કોઈ તોફાન આવી પડશે તો હું નહીં જઈ શકું પણ શામળી હું વચને બંધાનું છું જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય મારાથી કેમ જવાય શેઠ તારી ઘેરાજ ઉટકાયેલું બેડું છલકાયું હશે ને મારા વતી એને હાથ ફેરવજે એક દિવસ હું આવીશ ને મારા લાલને ઓળખી લઈશ તારો લાલ પૂછીનો ભલે રહ્યો પણ દીધો તો મેં જ છે ને એનામાં શું ગુણ હશે એની મને ખબર છે શેઠ તું હવે જા શામળી શામળી કાયમ હું તને કહેતો હતો કે તું જા મોડું થાય છે આજે તું મને કહે છે કે જા દરિયામાં ભરતી નથી શેઠ ત્યારથી મારો બાપ ચાલ્યો ગયો ત્યારથી દરિયો ઓટમાં જ જતો જાય છે ઓટમાં જ જતો જાય છે કાળુ શ્યામજીને જાળમાં પકડવાનો એક જ માર્ગ છે કયો
करमचंद शेठ ने सोपारा बंदर में अकाल पट्टी कराओ। एनो मार्ग में विचार लीधो छे। काले अपना गाम ना मवाड़ियों मळवाना छे। ई वक्ते हूँ तलवार बाजी माटे करमचंद ने ललकारीश अने तलवार बाजी मां हूँ एना राम रमाड़ी देश। अने ने मारे ऊपर नहीं गड़ाय अने गाम ना मवाड़ियों मारी पड़खे उभा रहे छे। साप पण मरशे अने लाठी पण नहीं भांगे। આટલી મોડી રાત્રે તું? હા શેઠ, આજના બનાવે મારી નિંદર ઉડાડી નાખી છે. મને મેળવવા પેલા કાળમુખા કાળુએ મારા બાપનું ભડતું કરી મેલ્યું. હવે તારો વારો આવે એ પહેલા તું જટ સોપારા બંદર છોડી ચાલ્યો જા. સાંભળી, જો તું મને કાયર કેવડાવવા માંગે છે. તારી બહાદુરીની ચર્ચા તો ચારે કોર ચાલી રહી છે શેઠ, પણ મારે ખાતર તું તારો જીવ જોખમમાં નાખે એ મને ન પાલવે. અહીં દાડા પર દાડા વીતે છે ને તારે ઘેર મહિના પર મહિના ચડતા હશે. તું અહીં રહે એના કરતા તારી પત્નીને તારી વધારે જરૂર હશે. આજે મધરાતે મુરત સારું છે, તું તારા વાળ વહેતા મૂક. પણ સાંભળી, તું આગળ ન બોલતો શેઠ, તને મારા સમ છે. શું છે નાનાબા? કઈ નહીં ભાભી, જરા ઓછું ખાતા હો તો. આ અનાજ પારખું છે, પેટ તો પારખું નથી ને. થાસી થાસી ને ખાધું હશે એનો આ પ્રસાદ છે. અને હું તમને કઈ કહું છું તો બાપુજી મને ખીજાય છે, અને એ ભેગા મને શું કે છે કે તું ભાભીને વડ વડ કરે છે. પણ હું એમ કહું છું કે કેમ અમને કોઈ દી ઉપકો ના આવ્યો ને તમને જ આવ્યો. અરે જરા ધ્યાન રાખીને વાળો, આ તમારા નસીબની ધૂળ મારા પુડલામાં પડે નહીં. ઓય ભાઈ ઓય, આ તમારા બાપના ઘરમાં રહું છું એટલે વઢી લ્યો છો ને. એ તો જેવા જેના નસીબ, કોકના નસીબમાં હાવણી તો કોકના નસીબમાં પુડલા. મારા નસીબની વાત મૂક, પણ તને એક વાત કહું,
તું ઓલી બિચારી ગરીબડી ભાભીની પાછળ શું કામ પડી છો? જે એક ટંક જમતી નથી પૂરું એને તું શું કામ મેણા મારસ? અરે પાનાચંદ, ક્યાં છો? અહીં રવાડામાં છું. શું જમો છો? ના ભાઈ, ના હંજવારી કાઢું છું. ઘર જમાઈના નસીબમાં જમવાનું કેમ પીવો? હવે હંજવારી પછી કાઢજો, પહેલા બહાર આવો. આ આ આવ્યો. મારા પુત્રમાં ખાવાડી મૂકી. કાઢો અહીંયાથી જાઓ. બોલો શી આજ્ઞા છે? જુઓ દયા બહુ, આખી રાત જાગતી હોય છે. એ ન હોય તો આજે હું જીવતો ન હોત. તમે વહેલા વૈદ પાસે જઈને એની દવાની પડીકી લઈ આવો. હમણાં જ લઈ આવો. સાંભળી, મારા સાથે વાન તૈયાર થઈ ગયા છે. તમે તારી યાદ કરજે, તોડી આવજે. મારા ઘરના દરવાજા તારા માટે સદાય ખુલ્લા છે. શેઠ, ક્યારેક યાદ કરજે. હા શામળી. અરે શામળી, તું તો કાળજે કુરાણી છે. તે કર્યો ઉપકાર હું કદી નહીં ભૂલું. જા શેઠ, મુહૂર્ત વીતી જશે. ભૂખ્યા રહેવાનું જ આ પરિણામ. શરીરમાં અશક્તિ વધે પછી હાથમાં કૌવત ક્યાંથી રહે? અને મને ખબર છે, ઓલી માયાના કડવા વેણ સાંભળીને જ તમે અન્નનો ત્યાગ કર્યો છે. પણ તમને એક વાત કહી દઉં, ઈ તો છે જેવી અવર ચડ્ડી, હું એને પરણીને પલતાયો છું, તોય પડ્યું પાનું નિભાવું છું ને. વાલા થાવ, વાલા થાવ. આ તમારી માનીતી અને હું તમારી અણ માનીતી કા? બેનબા, બોલવામાં સંયમ રાખો. એ તો તમારે રાખવો જોઈએ, વાણીમાં અને વર્તનમાં, સમજ્યા? માયા બેન. અને એ ખબરદાર, તમને કહી રાખું છું, આજ પછી આ કરમહીણી સાથે તમને જોયા છે તો જોઈ લેજો. એક વાત પૂછી લઉં. શું છે? માયા, હું તારો વર છું કે તું મારી વર છો? ઉતારવાની મનાઈ નથી કરી કરમહીણી. બાપુજી માટે દૂધ આપો. રોજ રાત્રે મારો ધણી તને દૂધ પાવાને બારે તારો ધણી થવા આવે છે ને, એની મને ખબર છે. માયા બેન, કઈક તો સંયમ રાખો, હવે તો હદ થાય છે. સંયમ તો તમે રાખો, આ હવેલીમાં શું શું ચાલે છે ને મને બરાબર ખબર છે, સમજ્યા ને? ઉભા છે જે અહીંયા, લ્યો
જટા દૂધ લઈ જાઓ, બાપુજી રાહ જોતા છે. કેમ ભાભી, કોના કુંડળામાં પગ મૂક્યાવ્યા? મોઢું સંભાળીને બોલો, નહીં તો ફરીથી હાથ ઉપડી જશે. મને મારવાની વાત કરે છે રાણ? માયા, આ શું માંડ્યું છે? આખી હવેલી સીધે માથે લીધી છે. પૂછો તમારી લાડકી વહુને, ભાઈ વેપાર કરવા વાણવટે ગયો અને કમાઈ આણે લીધું. માયાબા, મારા પર ખોટું આશીર્વાદ ચડાવો છો. ખોટું બોલમાં સત્વાદીની દીકરી, રાતે થતા ચરિત્ર મેં મારી સગી આંખે જોયા છે. માયા, તું મૂકી મરીશ. દીકરી દયા, 60 વર્ષ પર મને પૂરા 5 વર્ષ થયા છે દીકરી. પોણી જિંદગી તો ઠાકરે આબરૂ ફેર વિતાવી, હવે માહે કેટલા દી રહ્યા છે? બોલો બેટા, આને માટે શું કહો છો? પૂછી તારે કઈ કહેવું છે? બાપુજીને મળું તો એ મને બહુ ખેલો કહેશે. હા હા, બોલ બોલ બેટા, બોલ બોલ. બાપુજી, મારે કઈ નથી કહું, હું કઈ કહી શકું એમ નથી. હું સમજું છું દીકરી, આવો કોઈ દિવસ બને નહીં. મારી દયાએ જેવી બહાર કોઈથી પગલું લીધું નથી. અરે દયાની આગળ જવાની તાકાત તો ખુદ ધર્મરાજામાં નથી, તો કામદેવ તો ક્યાં થયા? મારી અનુભવી આંખો ઠોકો ખાય નહીં, આવું કાચું અનાજ તો જે મા બનનારી હોય એને જ બહાર નીકળ. બોલ દીકરી, બોલ બોલ દીકરી, બોલ. અરે એ શું જવાબ દેવાની હતી? એની મેડીના પગથિયા તમારા જમાએ ઘસી નાખ્યા, અને બીજું, ઈ તમારી સેવાની બારે તમારી પાસે આવતી હતી. માયા, મને જેવી બૈરી આપી છે
એવી બાયડી જો તને મળી હોત તો તું બાયડીઓ ઘડવાનું જ બંધ કરી દે. મારા સસરા મને પાપીણી સમજી પલક સીધાવ્યો. હું નિર્દોષ છું, છતાં મારી સાસુને મોઢું નથી બતાવી શકતી ને એમને કોઈ સમાચાર નથી. હું વચને બંધાણી છું. માં, મને માર્ગ સુજાડ. હું શું કરું, હું શું કરું? હા, અને બાપુજી પણ એના જાદુમાં આવી ગયા હતા. અને પછી તો આ હવેલીમાં રોજ જાત જાતના ચરિત્ર થવા માંડ્યા. હા, અને હવે તો આ હવેલીમાં એનું પાપ પાંગરી રહ્યું છે. પાપ? કોનું પાપ? આમ ગોળ ગોળ વાત કરે છે ને, સીધો ફોડ પાડ ને ભાઈ. તારા જમાઈનું પાપ. મારા પેટમાં કશું નથી રહેતું. ભાભી, ભલે ને આખું ગામ કે, પણ આ વાત માનવા હું તૈયાર નથી. ભાઈ, કોને આ વાત કહું? કોઈને કહેવાતું નથી. બાપુજીને કહું, એ મૂળ તમે મોટું ગામતરું કરી નાખ્યું. સગાવાલામાં માવતરમાં મારાથી મૂળ બતાવાતું નથી. સંબંધીઓમાં એવું કોઈ નથી જેની પાસે હું વાત કરી શકું. જે ગણો એ તમે જ છો મારું. ભાભી, તમે નિષ્ફિકર થઈને તમારે જે કહેવું હોય તે કહો. તમારા માટે તમે જે કહો તે કરવા તૈયાર છો. પાનચંદ ભાઈ, કોઈ પણ હિસાબે તમારા ભાઈને સમાચાર પહોંચાડો. હવે તો હદ થાય છે. ઉપર આપ સળગી રહ્યું છે ને હું નીચે નથી આવી શકતી. આનંદભાઈ, મારે ચોથો માસ પૂરો થયો. ભાભી, મારો ભાઈ? હા, અહીં આવે તો બધું પતી જાય. આ હજુ એમનો રૂમાલ. પૂનમની રાતની નિશાની છે. વિશ્વાસને કહું છું, મને ક્યાંય ડાઘ નથી પડ્યો. પણ જગતને કોણ સમજાવે, હું કલંકીને નથી. અરે જગત જાય જાનમમાં, તમારે જરાય ડરવાની જરૂર નથી. હું તમારી પડખે છું. આહા, હું તમારી પડખે છું. જોઈ લે બા, જોઈ લે. હવે તો ઉઘાડા પડા ને, મારા બાપનું નામ ઉજળું કર્યું ને. અરે ઉજળ તો તે કર્યું છે અભાગણી. આજ સુધી મારા દુઃખ ભૂલવા હું ગાલ પર તમાચા મારીને આનંદમાં રહ્યો છું. પણ આજ તો ખુલ્લું કહીશ કે આ તમામ પાપ તારા છે. અરે પાપ તો તમારું છે, તમારું. પારાજન, મેં તમને આવા નહોતા ધાર્યા. જે થાળીમાં જમો છો એમાં જ થૂકો છો. આવા પાપ કરવા તમને ઘર જમાઈ રાખ્યા હતા? તમારી આંખે કમળો થયો છે એટલે જગત પીળું દેખાય છે. ચૂપ રહો, લાગતા નથી ને ગાજો છો. તમને એમ છે કે હું આ સહન કરી લઈશ? રામજી, દેવજી, આ માર અહીંથી દૂર કરો. એને મારું ભર્યું ઘર હેરાન કર્યું છે. એને ધક્કા મારીને બહાર કાઢો. ઉભા રહો બાપ, નિર્દોષ માણસને શું કામ સજા કરો છો? છોડી દે એમને. બેન, હવે મારી કીધા વગર ચાલે એમ નથી. આ પાપ નથી. તમારે ભાઈ છે, આવે તો આ નિશાની આપતા ગયા છે. જીઠું શું કામ બોલે છે? મારો ભાઈ આવ્યો તો. અરે આ રૂમાલ તો તારા પિયર નો છે. એક પાપ ને છુપાવવા બીજું પાપ છે જ ને કરે છે. એનું શું સાંભળો છો? અરે બહાર કાઢો. મને આ ભાગણી કેતા હતા. આજ મને ઘરની બહાર કાઢો છો, પણ એક દિવસ તમને તમારું પાપ જ તમારા જ ઘરની બહાર કાઢશે. મારે માટે આ ઘરનો દરવાજો બંધ નથી કર્યો, પણ આપણા સંબંધનો દરવાજો બંધ કર્યો છે. હું જાઉં છું અને હવે તો કરમચંદ ભાઈને લઈને જ આ ઘેર પાછો આવીશ. અને તેથી હું તને આ ઘરનો દરવાજો બતાવીશ. આ ભાગણી,
ए भाई आ थोपारा बंदर तरफ जातू वाण कई बाजू मळे ई मने कहेशो जरा आ उभू आ उभू ही हां आ तो पछि मने ने लगी पोगाड़ी दियो ने मने आम तरता नथी आवडतो हालो देखो आ નદરે જોયા પછી સાંભળવાનું શું હોય મારા બાપુએ તારી દયા ખાઈને ઘણું એ સાંભળ્યું પણ બા હવે જો આ ઘરમાં રહેશે તો આપણાથી ઉજળવા માટે નહીં રહેવાય તું સાચું કહે છે દીકરી મેં ગંગાની ધારાથી પવિત્ર મારી હતી પણ એ દીકરી પાપીની અને ધક્કા મારીને બહાર કાઢ નિકળ નિકળ મારા ઘરની બહાર નિકાળ અરે કોઈ છે મેઘજી શ્યામજી આ ગામની ઉતાને જંગલમાં ફેંક્યા બોલે હવે મારે કઈ કરવું જોઈએ શામળી આજ મુખી થવાનું આજની રાત વિશે કે તું મારી થશે આજની રાત ઉત્સવની રાત છે બેળાની રાત છે આજ આજ તારે નાચવું પડશે શામળી નાચવું પડશે તું એમ માને છે કે તારા નચાવાથી હું નાચીશ અરે તારા કહેવાથી તો ઠાલા ઘૂંઘરોય ના નાચે શામળી હું જોઉં છું કે તું કેમ નથી નાચતી અને જો તું નહીં નાચે તો આ કોયડો વિંસતા મને વાર નહીં લાગે એમ શામળી નાચે છે કે નહીં પણ તારે શું કામ જીવ દેવો પડે છે તારી માથે કોઈનું હાડ છે ખબરદાર જો મારે માથે હાડ ચડાવ્યું છે તો જીવ દેવો હશે તારે છોડ હું તો કોકનો જીવ ગોતવા નીકળ્યો છું જીવ ગોતવા હા મારા સાળા કરમચંદ ને શેઠ ને હા કરમચંદ ધરમચંદ પણ એ તો કેદી ના અહીંયાથી નીકળી ગયા નીકળી ગયા હશે પણ હજી ઘેરે પહોંચ્યા નથી હજી પહોંચ્યા નથી ચાલ મારી સાથે આ ભાઈ તો જબરી છે ઘડીક જીવ દેવા જાય છે તો ઘડીક કોક નો જીવ બચાવવા હાલે અરે બીજા શું કરે છે ચાલ મારા લાલ આવું લાખું તો કોટાધિપતિ ને હોય જંગલમાં રખડનારને નહીં મારા પેટમાં દા ભળે છે હું પાણી પીને હમણાં જાઉં છું મારા લાલ નાના બાળકનું રોવાનું અવાજ અને તે આ જંગલમાં અરે રે રે રતન જેવા દીકરાને મૂકીને ચાલી જતા માના કાળજાને કાંઈ નહીં થયું હોય મને લાગે છે કોઈ પાપની પોતાનું પાપ છુપાવવા અહીં રજરતા મૂકી ગઈ હશે મૂકી દો એને
આપણે કોઈનું પાપ નથી ઉછેરવું. અરે ગાંડી, કોકનું પાપ કોકનું પુણ્ય બની રહેશે. આપણે દીકરો નથી, આને ઉછેરીને આપણે આપણા સંસ્કાર આપીશું. ચાલ. અરે કોઈ ભાઈ, ક્યાં છું? ડર નહીં બેટી, તું મૂર્છિત હતી. મૂર્છિત? મારો લાલ, મારો બાપ. મારો લાલ કાં ગયો? મારો લાલ કોણ લઈ ગયો? મારા લાલ ને કોણ લઈ ગયો? મારા લાલ ને, મારો લાલ, મારો બાપ. ક્યાં છે? બોલ, મારો કરજ ક્યાં છે? ફરી કયા? વાહ, કરમચંદ શેઠ ના સાથે વાહન ડૂબી ગયા છે. મારા કરમચંદ ના વાહન દરિયો પેટામાં પધરાઈ ગયો. મારા એક ના એક આગળનું શું થયું હશે? શું થયું હશે? શું થયું હશે? બા, હિંમત રાખ બા. આ ગાંડું થઈ ગયું છે, એને કઈ જ્યાદ નથી. દરિયા લાલે દરિયામાંથી આપ્યો છે, હવે કા ધરતી માતા જાણે ને કા ભગવાન જાણે. જો ભાઈ, ભગવાન તો દયાળુ છે, તારા કરમ સારા હશે તો એક દી જરૂર તારા ઘરે પહોંચી જશે. જા ભાઈ, જા 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 ભાઈ, જા તું જા. વળી વન નાલી ના પાણી
पनाचंद भाई, शेठ ना वाण ना तो कहीं खबर मळ्या नहीं। हवे बंदरे बंदरे जाई ने खारवा ने पूछे तो कहीं पत्तो खाए। आ भगवाने जेनी वाये पड़ी जाय छे एनु तो धनोत पनोत काढी नाखे छे। आई करमचंद भाई नो पत्तो नथी अने निया दया भाभी नी हालत जानवर करताय बेद करती छे। मारी खबर जा बाईडी, दुखना दाणा बिचारी केम काटती हशे भगवान जाने। परलाल मारा बाप छे तो गांडी मानशो એમાં મારવા જેવું છે શું? નાણા લઈશું નાણા। સાચી વાત છે, જો બધા નક્કી કરીએ તો મુન્નીભાઈ ના કોઠે વેચી આવીએ। રડ નહીં બેન, તારું બાળક ખોવાનું છે ને? હા હા, ક્યાં છે મારો લાલ? અમને મળ્યું છે બાળક। ક્યાં છે, ક્યાં છે મારો બાપ? તું અમારી હારે હાલ બેન, અને ઓળખીએ તારા બાળકને? મારો લાલ આપો તો તમે કહો ત્યાં આવું। હાલ હાલ હાલો क्या नहीं जाऊं शुभ? माने मारू बाड़क आपो ने? अरे जरा धीरज राख, तारू बाड़क तने हमणाज मळी जशे। मुन्नी भाई पंखी जोयो? नवं लागे छे। हां सदो पको दाम मळी जशे। मारू बाड़क क्या छे? माने मारू लाल आपो ने? तने तारू बाड़क जोईए छे ने? हां चल मारी साथे। हां हां चल। પંખીને પિંજર મળી ગયું અને આપણું કામ થઈ ગયું। હાલો મારો લાલ ક્યાં છે? મારો લાલ ક્યાં છે? મારો લાલ કોણ? તારો લાલ મારો દીકરો, મારો લડકવાયો ગાંડી। અહીં કોઈ કોઈને દીકરો નથી, કોઈ કોઈની માં નથી। પતિ પત્ની ભાઈ બહેન આ બધા સંબંધો બહારના, જે ઠેકાણે તું ઊભી છો એ ઠેકાણે કોઈ કોઈનું સંબંધી નથી, સમજી? બેન બેન મને જવા દો, મારા લાલ પાસે જવા દો, મારું કોઈ નથી। જેનું કોઈ નથી એની આ મુન્નીબાઈ છે ને? હા, જેને લોકો તરછોડી દે છે એના અમે છે। ના ના મને જવા દો। તો તમે મને નહીં જવા દો? ના, સતી સાવિત્રીના તપથી યમરાજ એના પતિને છોડી શકે, સીતાના પ્રભાવથી રામ વિજય કરી શકે, ને રાધાના પ્રેમથી કૃષ્ણ પાછો વળે, પણ આ ગ્રહે આવેલી સ્ત્રીને જગતમાં કોઈ નહીં સંઘરે, સમજી? પ્રેમ ત્યાગ ને મૃત્યુ ત્રણેય મૃત્યુ પામી ચૂક્યા છે, અને જ્યાં મૃત્યુનો મૃત્યુ થાય છે એનું જ નામ છે વેશાગ્રહ। બાઈ બોલ, હવે તને શું જોઈએ છે? ઠોકરું ખાવી છે, ભૂખ્યા રહ્યું છે કે માર ખાવ છે? તો બોલાવો સુલતાનને। યોગીનું આસન ને સ્ત્રીનું ચરિત્ર, યમરાજ તો શું પણ ત્રિભુવન પતિ પણ નથી છીનવી શકતો। ભગવાનની તાકાત નથી કે યોગીનું આસન ચરિત કરી શકે, સ્ત્રીનું ચરિત્ર અભડાવી શકે। માટે હું અટળ વિશ્વાસથી કહું છું કે તમે મને મારી નાખશો તોય હું મારું સતીત્વને ચરિત્ર નહીં વેચું। ભાઈ મેં તને વેચાણ લીધી છે, તને મરવા પણ નહીં દો ને જાવા પણ નહીં દો। મારી એક વિનંતી માનશો? શું? મને આશા છે કે મારો ભરથાર મને ગોતું ગોતું જરૂર આવશે, એ આવશે ને આખી જિંદગીનું દારિદ્ર દૂર થઈ જાય એટલા પૈસા તમને આપશે। એમ? તારો ધણી એટલો પૈસાદાર હોય તો હું થોડા દિવાળ જોઈશ। મને પૂજા કરવા દેશો? કોની પૂજા કરવી છે તારે? મારે કોઈ મૂર્તિ નથી જોઈતી, મારે કોઈ પ્રતિમા નથી જોઈતી। મેં જે મૂર્તિ ખરીદી એ તો ખોવાઈ ગઈ, એનો ખડવૈયો પણ ખોવાઈ ગયો। હવે તો એક જ ઉપાસના કરવી છે સૂર્યની, વાત્સલ્ય માટે કાને વાછરડાની પૂજા કરીશ, કારણ કે કોઈ પણ કાળમાં માનું વાત્સલ્ય ગા સિવાય ક્યાંય નથી જોવા મળતું। મને તારી બધી જ વાતો મંજૂર છે, પણ જો તારો ધણી નહીં આવે તો મારે ગ્રાહક મોકલવો પડશે। ગ્રાહક મોકલશો? હા, તો ગ્રાહક એવું મોકલજો જે સમજદાર હોય, એક રાત્રિના જે 1.25 લાખ ચૂકવે ઈશ મારે દ્વારે આવે। તારું ગણિત સાચું છે ભાઈ, 1.25 લાખ કોઈ ચૂકવશે નહીં ને તારા દ્વારે કોઈ આવશે નહીં। ઠીક છે, તારા પર વિશ્વાસ રાખી રેવા દઉં છું।
ને પ્રભુ મારી લાજ રાખજે। શેઠ, હા કરમચંદ, શેઠ તારી આ દશા? ભાઈ આને જડ ઘેરે પોગાડી દે। ભાઈ આને તો દરિયાનું પાણી લાગી ગયું અને હવે કામ લઈ જવું ઠીક નથી, તને આઘાત લાગશે। તમે એમ કરો, તમે એને અહીં હાચવો, હું દયા ભાભીને મળી આવું, તમે એને અહીં હાચવો। શેઠ મને જવા દો, મળું સાહેબ, મને જવા દો સાહેબ, છોડી દો મને। શેઠ ધીરજ ધર, બધું સારું થઈ જશે। શેઠ બહેન, હવેલી પરની ધજા ઉતરી ગઈ, દાગીના વેચાઈ ગયા, પૈસા ગયા, હવે પુરાતમાં કાંઈ બાકી નથી રહ્યું। બા, હવે આપણા દુઃખના લાડા શરૂ થયા। હા, બીજાને દુખી કરનાર એક ના એક દિવસ પોતે દુખી થાય છે। દયા ભાભી ક્યાં છે? બા, 12 વર્ષે બાવો બોલ્યો તારું સત્યાનાશ જાય, આટલે વખતે આવ્યા છો અને ખબર પૂછો છો તમારી હગલી દયાની? અરે જે દયાને પાત્ર હોય એની જ ખબર પૂછાય, તારી નહીં। બોલ દયા ભાભી ક્યાં છે? એ નાસી ગઈ, તમારા હલી ગયા પછી બીજા બકરો હાથ તો પકડવો જોઈએ ને। નીચ, તમે મારો ઉપર હાથ ઉપાડો। હા, આડી લગી નથી ઉપાડ્યો, એ મારી ભૂલ હતી। અરે પૈણાની પહેલી રાતે જ એક ખેંચી કાઢ્યો હોત ને તો મારીને આ હવેલીની જે સ્થિતિ છે તે સ્થિતિ ન થાય। જમાઈ, બહાર નીકળો। અત્યારે તો હું જાઉં છું, પણ યાદ રાખજો, એક દિવસ આ હવેલીના ખરા હકદારને અહીં લાવી અને તમને બેયને બહારના દરવાજા ન દેખાડું તો મારું નામ પાનાચંદ નહીં। ભાઈ, હવે તો હદ થાય છે, ચાર ચાર વર્ષના વાણા વીતી ગયા, ના તો તારો પૈસાદાર ધણી આવ્યો, ના 1.25 લાખ ચૂકવનાર કોઈ ગ્રાહક। આજે જે ગ્રાહક હું મોકલું છું એને તો તારે રિઝવવો જ પડશે। હું તમારે પગે પડું છું, મારા પર આવો જુલમ ન કરો, મારે કઈ નથી સાંભળવું। માં, મારી લાજ રાખજે। મારી લાજ રાખી। મારા દીકરાને શીખવાવેલી પશુ પંખી ની ભાષા પડી ખરી। આમ શું જુઓ છો? ન્યા જુઓ ન્યા, વેશ્યા ગ્રહમાં આવું કૌતુક કોઈ દી ભાડ્યું છે? ચોથા વર્ષો બીતી ગયા, કોણ જાણે એ ક્યાં હશે, ક્યાં હશે મારો લાલ,
આ કઈ સાચું બાંજણું નથી, આ તો હેત અને પ્રીત ના દાવ છે. પૂનમ, વીરા, અરે તમે શું દાવો ખેલશો? દાવો તો આમ ખેલાય, આજે તો આનંદ નો દિવસ છે. જુમો, ગાઓ, નાચો. તારા બાપુજી ગયા, મારો કરમચંદ ગયો. ચાલ બેટા, આ હવેલી છોડવાનો આપણો વારો આવ્યો છે. પૂનમ, તું જો તૈયાર થતો હોય તો ગામ આપણે આંટો મારી આવીએ. ડફ વખત હશે, તું આગળ આગળ હાલતો હશે, અમે પાછળ પાછળ આવશું. પણ કોણ જાણે કેમ, હજુ મને કઈ સોરવતું નથી. ન સોરવતું હોય તો આ ભાગનો પ્યાલો પી જા, મજા આવી જશે. લઈ લે છેલા, લઈ લે પાન, લઈ લે પાન ની હારે ગજરો, લઈ લે ગજરા ની હારે મુજરો, માણી લે મજો આવશે. ગજરો ખરા પછી મુજરો. હા, આ મસ્તી, આ જવાની, આ રાત ફરી નહીં આવે. સામેના કોઠામાં ક્યુ રૂપ છે એની ખબર છે? અરે ભૂંડા, મને નથી ખબર તો તને ક્યાંથી હોય. વર્ષોથી અહીંયા બેસું છું, પણ આવું રૂપ, હાય 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 હાય, આવું રૂપ ક્યારેય નથી જોયું. એને માણવા જંખું છું, પણ એક રાત્રિનું મૂલ ચૂકવવાનું ગજુ આપણું નથી. મૂલ શું છે એનું મૂલ? એક રાત્રિના 1.25 લાખ. બસ 1.25 લાખ જ? એ તો અમારો પૂનમ આપશે, લાખા વણજારાનો દીકરો. પૂનમ, અમે પણ ઝંખીએ છે કે તું. તમે કહેતા હો તો રૂપ માણી લઉં, પણ એક શરતે, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે આપણા દંગામાં જવાનું નહીં. કાય વાછડાને કહે છે કે દીકરો માં પાસે જાય છે. શું મારી માં? આવો આવો શેઠ, પધારો. નીકળી જવું પડશે, ને તારી જેમ મારે પણ સાધવી થવું પડશે. તો હું શું કરું? ગ્રાહક આવ્યો છે. ગ્રાહક? એ કોઈ દી ન બને. એવો તે કયો મૂર્ખ હોય કે જે એક રાત્રિના 1.25 લાખ રૂપિયા આપે? હું છું, કહેતા હો અંદર આવું. પધારો 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 શેઠ, આપ અંદર પધારો. આપ ખડીક થવો, હમણાં જ પલંગમાંથી ગાડલો. નાખવાની જરૂર નથી, આખર આ જગતના માનવીઓની પથારી ભૂંય પરસ થાય છે ને. હાલો, 1.25 લાખ નો છે. કેમ, મારાથી ગભરાવ છો? વળી પાછી આવડી હાલી, બોલાવો સુલતાન ને. સુલતાન ને બોલાવવાની જરૂર નથી મુન્નીભાઈ, સૌ સૌના જીવનના સુલતાન છે. મારે આ રંગરાગ, આ મજા સમજતા નથી જોઈતા. શી આપ કોઈ કરવા તૈયાર છો? મુન્નીભાઈ, હું એક વણજારો છું અને વેપારી પણ. લાભ મને વધારે દેખાય, ખોટ ને હું જોતો નથી. માલ ને હું સારી રીતે પારખી શકું છું. જો આ 1.25 લાખ તો આપ્યા એ તમારા, આ હવેલી ને શણગારો, આ પાત્ર ને શણગારો. અત્યારે મોડું બહુ થઈ ગયું છે, હું જાઉં છું, કાલે આવીશ. પણ ત્યારે આ પાત્ર એકલું હોવું જોઈએ, આ રૂપ એકલું હોવું જોઈએ, મારે કોઈની હાજરી ન જોઈએ, સમજ્યા? બાપુ, મારી વાત માનવી હોય તો માનો, નહીં તો નહીં માનતા.
પૂનમ એ તમારી આબરૂ ધૂળમાં ભેળવી છે. પૂનમ વેશ્યા વાળે ગયો છે. જો તારું બોલેલું ખોટું પડશે તો હું તને જીવતો નહીં મેલું. બાપુ આ તો છે શંકા ડાકણને મંછા ભૂત જેવો. એ તો એના સાથીઓ સાથે ગામમાં ગયો છે. સાથીઓ ભલે ગામમાં ગયા પણ એ વેશ્યા વાળે જ ગયો છે. બાપુ તો વીરો આજે આખામાં પહેલી વાર સાચું બોલ્યો. એટલે તું વેશ્યા વાળે ગયો તો એમ ને? મને ખોટું બોલતા નથી આવડતું બાપુ. વેશ્યા વાળે ગયો હતો. તમારું નામ વળ્યું, એ વળદાળા કોમને લંચન લગાડ્યું, તમારું જીવતર બગાડ્યું. આજે હું તારી ચામડી ઉતારી નાખીશ. બાપુ 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 હું નહીં મારવા દઉં બાપુ. જો ખાસ જા તું થાય છે. થાકી ગયા બાપુ? તને પ્રીતની પરાકાષ્ઠા જેવી હોય છે કે એમાં થાકી જવું પડે. કોઈક માણસ વેશ્યાગ્રહે જાય એટલું શું એમ માની લેવું કે વેશ્યાગામી છે? અરે ગંગામાં સ્નાન કરનારા શું બધા જ પુણ્યશાળી હોય છે બાપુ? જે પાપી હોય એ જ ગંગામાં નાવા જાય છે. ઈશ્વરે જગતને ગંગા એટલા માટે તો આપી છે કે માણસોના પાપ ધોવાઈ જાય. હું તો ગંગાને કિનારે ગયો હતો બાપુ. એ ગંગા કે જેને જગતે નથી જાણી કે નથી નાણી, હું તો પવિત્ર ગંગામાં સ્નાન કરવા ગયો હતો બાપુ. અને સ્નાન કરીને જ આવું છું. તમને મારી વાતમાં વિશ્વાસ હોય તો એ ભલે, અને ન હોય તો એ ભલે. ફરી કોરડાનો માર ખાવો છે? મને દુખી કરીને તને શું મળવાનું છે? આજે કાલે ઢોર માર ખાધો એ પણ ભૂલી ગયો. આપણો પ્રેમ પણ વિસરી ગયો. હું તને એટલો જ પ્રેમ કરું છું ગલાલ, પણ મારે ત્યાં જ્યાં વગર છૂટકો જ નથી. એવું એનામાં શું છે? તે મારામાં નથી. બસ કર ગલાલ, હું ત્યાં શા માટે જાઉં છું એ અત્યારે તને કહી શકું એમ નથી. શું કામ ખોટા બાના કાઢે છે? તારે જવું છે તો જા, પણ આજથી મને ભૂલી જજે. હું આવ્યો છું. તમે કેમ મારા તરફ ફરતા નથી? શું એવો નિયમ છે કે મારે તમને ફેરવવા પડે? બેસો, પણ આજે ન ધારેલું થઈ રહ્યું છે. મને પણ એમ જ લાગે છે કે આજે ન ધારેલું થઈ રહ્યું છે. આખું શરીર કળે છે. કઈ રાત્રે ઊંઘ નહોતી આવી, માથામાં સખત બળતરા થાય છે. જરા તેલ નાખી આપો ને. આજે તેલ નખાય કહો તો દ્વાર ભીડી દઉં. દ્વાર ભીડવાની જરૂર નથી, હવે તો કમાડ ઉઘડી ગયા છે. અને એકલા ઉઘડ્યા હોત તો સારું હતું, પણ આ તો મિજાગરામાંથી ખડી ગયા છે. હવે તો તેલ નાખી આપો તો માથામાં ટાંક થાય. ભલે. તેલ નો નખાય. મારી મા તો મને કાયમ ખોળામાં બેસાડીને તેલ નાખતી, એટલે તમે પણ. ઠીક, તમે કયો એમ તો બેસો પલંગ માથે. કેમ તમે ધ્રુજો છો? તેલ નું નાખવું હોય તો કઈ નહીં,
હું તમને બેજબી નહીં કરું. મારાથી તમને કંઈ કહેવાય તો નહીં, પણ વિનંતી કરું છું, એ નાખી આપો ને. નાખી દઉં છું. તમે રડો છો શા માટે? શું તમને કઈ ખરાબ લાગ્યું? શું મેં કઈ ઉચિત કર્યું? ના. તો સાચું કહો, તમે રોયા શા માટે? કઈ નહીં. તમને કોઈ યાદ આવ્યું? લોકો તો તમને મારા સોગન છે, તમને તમારા વાલામાં વાલાનો સોગન છે. સાચું કહો, તમે રોયા શા માટે? મારો લાલ, મારો લાલ હો તે તારા જેવડો છો, એને આવું જ લખવું હતું. તું તો મારી ક્ષમાની મૂર્તિ છે, અરે મારા પ્રેમની પરાકાષ્ઠા છે. અને માં કોઈ દી રડતી હશે? તે મારી માં કીધી. ચોક્કસ માં છે, અને માને માં ન કહું? કોણે કહ્યું હું તારી માં છું? હું તો પતિથી વંચિત, સમાજથી તરછોડાયેલી એક અભાગણી, વેશ્યાગ્રહમાં વેચાયેલી એક નારી છું. માં, તારો લાલ કેવો હતો? હું તો એક વણજારો છું, પણ મારું હૃદય કહે છે કે મારી પણ માં તારા જ જેવી હશે. કારણ? કારણ? કારણ એક તો હું જાણું છું, અને એક તો આ બોલ પશુ. તારો લાલ કેવો હતો માં? એ કેવો હતો એની તો મને ખબર નથી, કેવો હશે એની એ ખબર નથી, પણ જન્મતાની સાથે ઘડી પછી લગારને હાથમાં લઈ ચંદ્રમાના અજવાળામાં જોયો. તને જેવું લાગું છે એવું જ લાગું એને હતું. આ સિવાય બીજું કોઈ નિશાની ખરી? હા, અમારી જ્યારથી કઠણાઈ બેઠી, જે રાતે એનું આવવાનું આહવાન થયું, જે રાતે એનું બીરો પાડું, તે દી જ એના બાપે કીધું હતું કે આજ હું જે બીરો પું છું એનું ફરજન એવું નીપજશે જેની છીકે મોતી જશે. શું? હા. સંભાળીને વાત કર. મને મો સંભાળવાનું કહો છો તો તમે પૂનમને સંભાળો ને. આપણા નિયમ પ્રમાણે વેશ્યાગમન કરનાર વંજારો આપણા ધંધાનો કોઈ દિવસ આગેવાન ના બની શકે. પૂનમ, આજે હું તારું માથું ઉતારી લઈશ. માં, કલંક અને અત્યાચારની રાત્રિ વીતી ચૂકી છે, હવે તો તારા સત્યનો સૂર્યોદય થયો છે. હવે સૂર્યોદયની સાથે તને તારો પુત્ર મળે છે. માં, ચાલ માં, આજે તો આ વેશ્યાગ્રહમાંથી માં અને પુત્ર સાથે જ જશે, અને જગતના માનવીઓ ધડો લેશે કે જ્યાં તમે જવા ચાહો છો ત્યાં તમારી માં છે, ત્યાં તમારી બહેન છે, ત્યાં તમારી દીકરી છે. અરે મારી જેમ મદાંધ બની માના ગ્રહે ન જશો. બાપુ, તમારે પગે પડું છું, તમે લઈ જાઓ. આવી રાય તમારા કાનમાં જે રેડ્યું છે આપણું પૂનમ એવું નથી. બાપુ, બાપુ, તમે મારી વાત આજે હું એને જીવતો નહીં મેલું. બાજુ ખાસ બાપુ. શું થયું દીકરી? તારા બાપુ આમ ઉઘાડી તલવારે કોનું માથું વધારવા ચાલ્યા? મારા મનના માનેલ પૂનમનું માથું ઉતારવા ગયા છે. ક્યાં છે તારો પૂનમ? જુઓ બાપુ, થઈ ગયો ને પારખો. આ તમારો પૂનમ કોઠામાંથી બહાર આવી રહ્યો છે. જુઓ, કબાતર, આજે હું તારું માથું વાળવા આવ્યો છું. ખુશીથી વાળી નાખો બાપુ, પણ પેલા એ કહો કે તમે તમે આને ઓળખો છો? એમાં ઓળખવાનું શું હોય? ધર્મ અને સત્યનો વિનાશ કરનારી
ચારિત્ર વેચનારી આ એક કોઠાની વેચ્યા છે. આ તમે શું કહો છો બાપુ? ચારિત્ર વેચવું હોત તો હવેલીમાંથી ફેંકાઈ ગઈ ત્યારે જ વેચી નાખી હોત. અરે વેશ્યા ગ્રહમાં રહી હોવા છતાંય ચારિત્ર સાચવી રાખ્યું છે એની સાક્ષી આ કોઠાની જનતા પણ છે બાપુ. ગામવાસીઓ, આ કોઠાની બાઈઓ આપણા ગામને લાગેલું ગ્રહણ છે, એમને ધક્કા મારી ગામ બહાર કાઢો. ભાઈઓ, આ પૂનમની વાતમાં ન આવતા, એ આપણા બધાની આંખમાં ધૂળ નાખવા માંગે છે. અરે જે સત્ય જોવા નથી માંગતી એવી આંખોમાં ધૂળ નાખીને શું ફાયદો? એક કોઠાની વેશ્યાને જનતા કહેવાથી તને કયો ફાયદો થવાનો છે કુલામગાર? બાપુ, આ બંને મારી જનતા છે અને જગતમાં ફક્ત બે જ કોઠા છે. કયા કોઠા? એક તો મારી આ માનું કોઠો કે જેમાં હું નવ માસ રહ્યો, અને બીજો આ કોઠો કે જગત જેને સંગરતું નથી એને સંગરે છે એ આ કોઠો. માં 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 તમને યાદ હોય તો મને કહેને કે હું ક્યાં ખવાડું, કેવી રીતે ખવાડું? દીકરા, તું દીકરા તું ક્યારે ખવાડો ના તો? તું તો મારો જ છે, મારો જ છે દીકરા, તું તો મારો જ છે. હા બાપુ, હા હું તમારો જ છું. પણ પહેલા પહેલા એ તો કહો બાપુ કે હું તમને ક્યાં જોડ્યો હતો? કહો બાપુ કહો. દીકરા, જો તું મારા હૃદય પાસે રહેતો હોય તો મને સત્ય કહેવામાં કઈ આંચ નથી. દીકરા, બહુ વર્ષો પહેલા જંગલમાં એક તરતનું જન્મેલું બાળક પડ્યું હતું. એ બાળક મારા દીકરા તું જ છે. શમી, દયા, શેઠ, શેઠ ઓળખ્યાને? દયા બહેન, હું તમારી દયા જ છું. આમ આવું આને ઓળખ્યું જેની તમને ઝંખરા હતી એ હતું લાલ. શામળી અને કરમચંદ, અરે આ લોકોની વાતમાં ન આવતા. અરે આ તો ચરિત્રહીન છે. ચરિત્ર વેચનાર ને ચરિત્ર નો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. નગરજનો, નગરના તમામ દરવાજા બંધ કરી દો જેથી કોઈ બહાર ન નીકળી શકે. હઠ હડકાયા કૂતરા, આખરે ગરીબ ગાય ને બટકું ભર્યું, પણ યાદ રાખજે તારા જેવા કૂતરાની દાંત ગાયના દેહમાં નહીં ખૂચે. અરે ગામના દરવાજા બંધ કરાવીને તું શું કરી લેવાનો છો? સતીત્વનું પારખું જો સતી હોય, અરે વેશ્યાગ્રહમાં રહી ચારિત્ર વેચ્યું ન હોય તો ચારણીમાં પાણી ભરી દરવાજા પર છાંટી અને નગરના બંધ દરવાજા ઉઘાડી દે. આટલું બાકી રહી જતું હોય તો પ્રભુ ભલે એ કરાવે. સમાજે સીતા જેવી સતીની અગ્નિ પરીક્ષા ક્યાં નહોતી કરી? ના ભાભી ના, તમારે પરીક્ષા આપવાની હોય જ નહીં. પાનચંદભાઈ, આજુ પરીક્ષા રહી આપું તો આવતા યુગની એકે એક સ્ત્રીને માથે આ ચડશે. કેટલીય સ્ત્રીઓને અગ્નિની પથારીએ સૂવું પડશે. કોક જળ સમાધિ લેશે ને કોક રાંડવાની વરમાળા ગાળામાં પહેરશે. તેદી રાંડવા રોશે, કુવાનો કાંઠો રોશે ને અગ્નિનું હૈયું સળગતું હશે. એના કરતા મને આજ પરીક્ષા આપવા દો. Thank you.
શું થઈ ગયું બેન? દયા, તારી પરીક્ષા મારા કાષ્ઠ હતી, મારું મરવું મારી કાષ્ઠ છે. મારે પરીક્ષા આપવી જોઈએ ને, કે ખોલ, જો મારામાં સાચ હશે તો દ્વાર ખુલી જશે, ને જો પાપ હશે તો અનંત વર્ષો સુધી દ્વાર બંધ રહેશે. જા દયા. Thank you.